गुड नून टू ऑल। टुडे वी डिस्कस अबाउट द क्वालिटेटिव टेस्ट ऑफ द अल्कोहल। फर्स्ट वी डिस्कस अबाउट द जनरल इंट्रोडक्शन ऑफ द अल्कोहल। एज वी नो व्हाट इज अल्कोहल, द ऑर्गेनिक कंपाउंड कंटेनिंग हाइड्रोक्सिल ग्रुप आर नोन एज अल्कोहल। देन जनरल फॉर्मूला ऑफ द अल्कोहल इज CnH2n plus 2O। देन अल्कोहल हैविंग अ गुड एबिलिटी टू फॉर्म द हाइड्रोजन बॉन्ड एंड लोअर मेंबर आर द वाटर सॉल्युबल। देन सम एग्जांपल्स ऑफ द अल्कोहल इज इथाइल अल्कोहल, देन प्रोपाइल अल्कोहल। इथाइल अल्कोहल आयुपैक नेम वॉज इथेनॉल एंड प्रोपाइल अल्कोहल नु आयुपैक नेम छे प्रोपेनॉल। एंड देन क्वालिटेटिव टेस्ट ऑफ द अल्कोहल इज अल्कोहल छे एने जुदा जुदा रिएजेंट नी साथे आपणे रिएक्शन फॉलोस करावे तो केवी रीते रिएक्शन थाय छे, क्यू रिएक्शन फॉलोस थाय छे, एंड देन आपने कई कई वस्तुओ मळे छे, क्या सॉल्ट मळे छे, कई रीते कई वस्तु क्यू कॉम्प्लेक्स फॉर्मेशन मळे छे, ए बधुं आपने क्वालिटेटिव टेस्ट मां जोवा मळे छे। देन फर्स्ट रिएक्शन फर्स्ट क्वालिटेटिव टेस्ट इज अ रिएक्शन विथ सोडियम। रिएक्शन विथ सोडियम इज अ अल्कोहल रिएक्ट विथ सोडियम एट अ रूम टेम्परेचर टू फॉर्म द सॉल्ट एंड हाइड्रोजन वॉज अ रिमूव। फर्स्ट इथेनॉल छे एने तमे सोडियम साथे रिएक्शन कराओ छो तो तमने सोडियम इथोक्साइड सॉल्ट मळशे एंड वन हाइड्रोजन मोलेक्यूल रिमूव थाय छे। एंड देन रिएक्टिविटी इज अल्कोहल टुवर्ड्स द रिएक्शन विथ सोडियम। सोडियम नी साथे अल्कोहल नी रिएक्टिविटी केवी होय तो CH3 ग्रेटर देन 1 ग्रेटर देन 2 ग्रेटर देन 3। देन एस्टरिफिकेशन मां शुं थाय छे तो जनरली एस्टर नुं फॉर्मेशन थाय छे। अल्कोहल अपॉन द रिएक्शन विथ with carboxylic acid in the presence of the acid, any acid like CH2SO4, HNO3 gives the ester. એટલે કે એસ્ટર એમાં ડિરેક્ટલી એસ્ટરનું ફોર્મેશન થઈ જાય છે. જે એસિડ તમે લો છો એઝ અ કેટાલાઇટિક એજન્ટ એમાં યુઝ થાય છે એની અંદર. એન્ડ ધેન એસ્ટરનું જેવું ફોર્મેશન થાય છે ત્યાં ફ્રૂટી ઓર્ડર એની અંદર એમાંથી ને ઓબ્ઝર્વ કરવામાં આવે છે. એમાં રિએક્શન કેવી રીતે થાય છે, ફર્સ્ટ વી ગેટ ધી અલ્કોહોલ પ્લસ કાર્બોક્સાઇલિક એસિડ એન્ડ રિએક્શનમાં ક્યુ એસિડ લેવાનું છે તો H2SO4 એન્ડ એસ્ટરનું ફોર્મેશન થાય છે. દેન સેરિક અમોનિયમ નાઇટ્રેટ છે તો આલ્કોહોલ અપોન ધ રિએક્શન વિથ સેરિક અમોનિયમ નાઇટ્રેટ સોલ્યુશન ડેવલપ્સ ધી રેડ પ્રેસિપિટેટ. આલ્કોહોલ એન્ડ સેરિક અમોનિયમ નાઇટ્રેટનું તમે રિએક્શન કરાવશો તો એક મિક્સર બનશે, મિક્સરમાં કોમ્પ્લેક્સ જનરેટ થાય છે અને એ કોમ્પ્લેક્સનું રેડ પ્રેસિપિટેટ એમાંથી જનરેટ થાય છે. દેન ફોર્થ વન ઇઝ એક્શન વિથ ધ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. આલ્કોહોલ રિએક્ટ વિથ ધ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ ફોર્મિંગ અ આલ્કેલ. જનરલી ગ્રિગ્નાર્ડ રિએજન્ટ મીન્સ વોટ, વિચ આર MGX, ધેટ્સ કોલ્ડ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. આલ્કોહોલ છે તેને ગ્રિગ્નાર્ડ રિએજન્ટની સાથે તમે રિએક્શન ફોલોઝ કરાવો છો તમને એક આલ્કેનનો મોલેક્યુલ મળશે અને એક કોમ્પ્લેક્સ RMOMGXનું કોમ્પ્લેક્સ છે તે લિબરેટ થાય છે. એન્ડ ધેન ફિફ્થ વન ઇઝ અ રિએક્શન વિથ ધ હાઇડ્રોજન હેલાઇડ. હાઇડ્રોજન હેલાઇડની સાથે કોઈ પણ આલ્કોહોલનું રિએક્શન કરાવો છો તો આલ્કોહોલ રિએક્ટ વિથ ધ હાઇડ્રોજન હેલાઇડ ટુ ગિવ્સ ધી આલ્કાઇલ હેલાઇડ એન્ડ વોટર મોલેક્યુલ ઇઝ અ રિમૂવ. એની ઇથેનોલ છે, ઇથેનોલને તમે HClની સાથે હાઇડ્રોજન હેલાઇડ એટલે HCl છે હાઇડ્રોજન હેલાઇડ છે એની સાથે રિએક્શન કરાવશો તો તમને ઇથાઇલ ક્લોરાઇડ મળશે એન્ડ ધેન વન H2O મોલેક્યુલ લિબરેટ થાય છે. એન્ડ ધેન એમાં રિએક્ટિવિટી કોની વધારે હોય છે તો CL કરતાં BR ની વધારે હોય છે એન્ડ BR કરતાં I ની વધારે હોય છે. I શું કામ, તો તે વધારે ન્યુક્લિયોફિલિક એજન્ટ છે એટલા માટે. ધેન રિએક્શન વિથ ધ ફોસ્ફરસ હેલાઇડ. ફોસ્ફરસ હેલાઇડ મીન્સ એની ફોસ્ફરસ હેલાઇડ લાઇક પેન્ટાક્લોરાઇડ, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ એન્ડ ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ. ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ રિએક્ટ વિથ ધી આલ્કોહોલ ટુ ફોર્મ ધી આલ્કાઇલ ક્લોરાઇડ. આલ્કોહોલની સાથે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડનું આપણે રિએક્શન કરાવીએ છીએ તો આપણે શું મળે છે, વન આલ્કાઇલ ક્લોરાઇડ મળે છે એન્ડ ધેન POCl3 એક લિબરેટ થાય છે એન્ડ ધેન HCl મળે છે. HCl એક લિબરેટ થાય છે. ધેન ડિહાઇડ્રેશન રિએક્શન થાય છે. ડિહાઇડ્રેશન રિએક્શનમાં શું થાય તો જનરલી વોટર H મોલેક્યુલ્સ હોય છે, આઈધર વોટર મોલેક્યુલ હોય છે તે રિમૂવ થાય છે. જનરલી આલ્કોહોલ રિએક્ટેડ વિથ ધી કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ મીન્સ વોટ, H2SO4. ઇટ અન્ડરગોઝ ધી એલિમિનેશન ઓફ વોટર મોલેક્યુલ ફ્રોમ ધી આલ્કિન. આલ્કિનનું ફોર્મેશન થાય છે. ફર્સ્ટ વી ટેક આલ્કોહોલ. આલ્કોહોલનું H2SO4 ની પ્રેઝન્સમાં હીટ કરવાનું
એટલે એક આલ્કીનનો એટમ બનશે એન્ડ વન વોટર મોલેક્યુલ લિબરેટ થાય છે એન્ડ ધેન ઓક્સિડેશન પ્રોસેસ ઓક્સિડેશન પ્રોસેસ આલ્કોહોલ અન્ડરગોઝ ધી ઓક્સિડેશન બટ ઓક્સિડાઇઝિંગ એજન્ટ સચ એઝ ધ એસિડિફાઈડ પોટાશિયમ ડાયક્રોમેટ એન્ડ એસિડિફાઈડ આલ્કાઇલ પોટાશિયમ પરમેંગેનેટ ઓર ડાયલ્યુટ નાઇટ્રિક એસિડ આલ્કોહોલ છે તેમાં ફર્સ્ટ શું કરાવવાનું છે ઓક્સિડેશન પ્રોસેસ કરાવવાની છે ઓક્સિડેશન પ્રોસેસમાં શું થાય હાઇડ્રોજન રિમૂવ થાય અને ઓક્સિજનનું એડિશન થાય હાઇડ્રોજન રિમૂવ થશે એટલા માટે જે આલ્કોહોલ છે આલ્કોહોલમાંથી ને એક વોટર મોલેક્યુલ રિમૂવ થાય છે એન્ડ ધેન વન ઓક્સિજન એમાં એડ થશે વોટર મોલેક્યુલ એડ રિમૂવ થઈ જશે એટલે જે ઓએચમાંથી ઓએચ એટમ છે તે આખા લિબરેટ થઈ જશે અને સીએચ ટુ જે છે એની પાસેથી ને એક એચ રિમૂવ થઈ જાય છે એન્ડ ધેન પાછું એક ઓ એડ થાય છે એટલે સીએચ થ્રી સીએચ ઓ ઓ છે તે સીએચની બાજુમાં જઈને અટેચ થાય છે એન્ડ ધેન પાછો એક ઓ એની અંદર એડ થાય છે એટલે તમને શું મળે છે એક એસિડિક એસિડ એક એસિડનું ફોર્મેશન થાય છે ધેન એક્શન ઓફ ધી રિડ્યુસ્ડ કોપર ડિહાઇડ્રોજિનેશન રિએક્શન એમને કહેવામાં આવે છે પ્રાઇમરી સેકન્ડરી ઓર ટર્શરી આલ્કોહોલ ગીવ અ ડિફરન્ટ પ્રોડક્ટ વેન ધેર વેપર આર પાસ્ડ ઓવર રિડ્યુસ કોપર એટ 573 કેલ્વિન ડિગ્રી ટેમ્પરેચર ટુ હાઇડ્રોજન એટમ એલિમિનેટેડ એન્ડ ફોર્મેશન ઓફ ધી કાર્બન હાઇડ્રોજન ડબલ બોન્ડ ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ અ કેટેલાઇટિક ડિહાઇડ્રોજિનેશન એની આલ્કોહોલ ગમે તે હોય પ્રાઇમરી હોય સેકન્ડરી હોય આઈધર ટર્શરી હોય એને તમારે જે કોપરની કોપર રિડ્યુસ વેપર છે એની એમાંથી ને પાસ કરાવવાનું છે એટ 573 ડિગ્રી કેલ્વિન ટેમ્પરેચર એટલે એમાંથી ને બે હાઇડ્રોજન રિમૂવ થાય છે એન્ડ એક હાલ્ડીહાઇડનું એટમ બને છે આલ્ડીહાઇડનું એટમ બને એટલે જે આપણે કોપર લીધેલું છે કોપર એઝ અ કેટાલાઇટિક એજન્ટ તરીકે આપણે એમાં યુઝ કરેલું છે કેટાલાઇટિક ડિહાઇડ્રોજિનેશન પ્રોસેસ આની અંદર ફોલોઝ થાય છે ધેન એવી જ રીતે સેકન્ડરી આલ્કોહોલ આપણે લઈએ તો સેકન્ડરી આલ્કોહોલ ઇઝ અ ડિહાઇડ્રોજિનેશન ટુ મેક અ કીટોન તો એની અંદર આલ્ડીહાઇડની પ્લસ ઉપર કીટોનનું ફોર્મેશન થશે એન્ડ ટર્શરી આલ્કોહોલમાં સેમ એઝ ઓલિફિનનું ફોર્મેશન થાય છે એન્ડ ધેન ડિસ્ટિંગ્યુશ ક્લાસ ઓફ ધી આલ્કોહોલ આલ્કોહોલના ક્લાસને ડિસ્ટિંગ્યુશ કરવા માટે ટેસ્ટ આવે છે તેમાં લ્યુકાસ ટેસ્ટ ફર્સ્ટ વન ઇઝ અ લ્યુકાસ ટેસ્ટ લ્યુકાસ ટેસ્ટ ઇઝ અ આલ્કોહોલ સેકન્ડ વિથ લ્યુકાસ રિએજન્ટ જે આલ્કોહોલ છે એની અંદર લ્યુકાસ રિએજન્ટ તમે એડ કરો લ્યુકાસ રિએજન્ટની અંદર ZnCl2 અને કોન્સન્ટ્રેટેડ HCl પ્રેઝન્ટ હોય છે તો જેવું તમે લ્યુકાસ રિએજન્ટ આલ્કોહોલના મિક્સરની અંદર એડ કરો છો તો આઈધર ટર્શરી આલ્કોહોલ હશે તો ઇમિડિયેટલી ક્લુડીનેસ આવી જશે લાઈક ક્લુડીનેસ એટલે હેઝીનેસ મિક્સર થઈ જશે એન્ડ ધેન સેકન્ડરી આલ્કોહોલ હશે તો ટર્ન્સ ક્લુડી વિધિન અ 5 મિનિટ સોલ્યુશન 5 મિનિટની અંદર હેઝીનેસ જેવું બનશે ધેન પ્રાઇમરી આલ્કોહોલ હશે તો નો ક્લુડીનેસ એટ અ રૂમ ટેમ્પરેચર ઉપર કોઈ પણ જાતનો એમાં ડિફરન્સ આવશે નહીં શું કામ એમાં ક્યુ કોમ્પ્લેક્સ ફોર્મેશન થાય છે આલ્કાઇલ હેલાઇડનું ફોર્મેશન થાય છે કોની સાથે રિએક્શન કરવાનું હોય છે આલ્કોહોલ પ્લસ HCl ઇન ધ પ્રેઝન્ટ ઓફ ZnCl2 એન્ડ વી ગેટ્સ ધી આલ્કાઇલ હેલાઇડ એન્ડ વન હાઇડ્રો વોટર મોલેક્યુલ ઇઝ અ રિમૂવ ધેન ઓક્સિડેશન ટેસ્ટમાં પણ આપણે ડિસ્ટિંગ્વિશ કરી શકીએ છીએ ધેન રિડ્યુસિંગ કોપર જે આપણે પહેલાં ભણેલા કેટાલાઇટિક ડિહાઇડ્રોજિનેશન જે ટેસ્ટ છે એમાં પણ આપણે ડિસ્ટિંગ્વિશ કરી શકીએ છીએ આલ્કોહોલને Thank you to all.